बिलीमोरा वघई ट्रेन ने उनाई खाते बपाल थई छे। जी हां, नेरोगेज ट्रेन ना स्वागत ने लेने बपाल थई छे। ट्रेन उनाई पहुंचता ज भाजप कांग्रेस सामने सामने आवी गया। कांग्रेस धारासभ्य अनंत पटेल अने कार्यकरो ट्रेन रोकी पाटा पर बैसी ट्रेन ने रोकी हती। सांसद केसी पटेल ने साथे राखीने स्वागत करवाने लईने हंगामो थयो छे। कांग्रेस भाजपना कार्यकरो सामसामे आवी जता रेलवे पोलीस वच्चे पड़ी हती। वांसदा चिखलीना धारासभ्य अनंत पटेले स्वागत कर्या बाद ट्रेन वघई जवा रवाना करवामां आवी। तो आंगे ज अपडेट मेळवीशुं संवाददाता भाविन पासेथी। जी भाविन, आखरे मामलो शुं हतो? જી સંધ્યા, જો સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો આશરે દોઢેક વર્ષ બાદ જે દિલ્હી મુરન નેરો જે વગઈ ટ્રેન જે છે, ટ્રેનની આજે શરૂઆત થઈ છે। સમયાંતરે વાંસદાના જે ધારાસભ્ય છે અનંત પટેલ દ્વારા એને ટ્રેનને ચાલુ કરવા માટે ઘણા આંદોલનો કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આજે ટ્રેન શરૂ થઈ છે, દર્શના જરદોશ દ્વારા, રેલમંત્રી છે દર્શના જરદોશ, એમના દ્વારા એક ટ્વીટ કરીને જાહેરાત કરવામાં આવી હતી કે પશ્ચિમ રેલવે અને જે આદિવાસી વિસ્તારના જે લોકો છે એ લોકોની માંગને ધ્યાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે। અને આજથી જે બિલીમોરા વઘઈ નેરોગેજ જે ટ્રેન છે એ ટ્રેનને નવા રૂપરંગ સાથે શરૂઆત કરવાની જે વાત હતી આજે થઈ છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આજે સવારે 6:10 વાગે એમને લીલી ઝંડી આપીને ટ્રેનની શરૂઆત કરવામાં હતી, પરંતુ આ ટ્રેન જ્યારે નવસારીના જે વાંસદા તાલુકાનું જે ઉનાઈ ગામ છે ત્યાં પહોંચે ત્યારે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે સામસામે થઈ ગયા હતા। જે મુખ્ય વાત છે સંધ્યા કે જે ટ્રેન જ્યારે સ્ટેશન પર પહોંચે છે ત્યારે પહોંચતી વેળા જે ભાજપના જે કાર્યકર્તાઓ અને વલસાડના જે સાંસદ છે કેસી પટેલ સ્વાગત કરવા માટે ઉભા હતા, અને તે જ સમયે કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ પણ ઉભા હતા। એટલે આ બે વચ્ચે જે સામસામે કાર્યકર્તાઓ થઈ ગયા હતા ટ્રેનના સ્વાગત કરવાને લઈને, ત્યારે થોડો મામલો બિચક્યો હતો અને આ મામલે જે બબાલ થઈ છે એ ઉનાઈ સ્ટેશન પર થઈ હતી। જે આ ધારાસભ્યની જે માંગ હતી અનંત પટેલની કે પહેલા એ જે ટ્રેન છે એમના આંદોલન અને કર્તાઓની માંગ હતી કે અનંત પટેલના જે આંદોલનના કારણે ટ્રેનની શરૂઆત થઈ છે તો પહેલા સ્વાગત ટ્રેનનું અનંતભાઈ કરશે, એ માંગને લઈને જે રેલવે ટ્રેક છે નેરોગે ટ્રેન હોય ટ્રેક પર કાર્યકર્તાઓ બેસી ગયા હતા, અને ત્યારે પોલીસે વચ્ચે પડીને સમગ્ર મામલે જે છે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્ય પાસે ટ્રેનનું સ્વાગત કરાવીને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી। સંધ્યા, જી સામે પક્ષેથી કોઈ રિએક્શન આવ્યું હતું આખા મામલે કે પછી મામલાથી અજાણ હતા તેવું કહેવામાં આવ્યું હંમેશની માફક? ના સંધ્યા, હજુ આ મામલે કોઈ પણ પ્રકારનું રિએક્શન નથી આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર મામલો છે એ મામલામાં જે કોંગ્રેસના જે ધારાસભ્ય છે અનંત પટેલ દ્વારા એમના છેલ્લા કેટલાય સમયથી આંદોલનો કરવામાં આવ્યા હતા। ટ્રેન જે 1.5 વર્ષથી બંધ હતી, રાજ્યભરમાં જે નેરોગેજ જે ટ્રેનો છે એ 12 જેટલી ટ્રેનો હતી, 12 ટ્રેનમાંથી 11 જેટલી ટ્રેનોને બંધ કરી દેવામાં આવી છે રેલવે દ્વારા નિર્ણય કરીને, પરંતુ બિલીમોરા વગેરે જે નેરોગેજ ટ્રેન છે સંધ્યા 110 વર્ષ જૂની એટલે કે ગાયકવાડી સમયની ટ્રેન છે અને એ ટ્રેનને પણ બંધ કરી દીધી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના જે ધારાસભ્ય છે એમના જે આંદોલનો હતા ઉપવાસ પર બેઠા હતા રેલવે સ્ટેશન પર અને આ રીતના જે કાર્યકરો સમયાંતર આપ્યા હતા એને લઈને ક્યાંક સમજાવટ બાદ મામલો થાળે પડી ગયો છે અને ટ્રેનને લઈને ત્યાંના લોકો પણ ખુશ છે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। કુદરતી સૌંદર્યનો નજારો આપનારી 110 વર્ષ જૂની ઐતિહાસિક બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન એસી ટુરિસ્ટ વિસ્ટા ડોમ કોચ સાથે ફરી શરૂ કરવામાં આવી છે અને જેને લઈને પર્યટકોમાં ખુશીની લાગણી પણ છે। કોરોનાકાળ દરમિયાન નેરોગેજને આર્થિક રીતે નુકસાન થતું હોવાના કારણે પશ્ચિમ રેલવે દ્વારા રાજ્યમાં 11 સ્થળોએ દોડતી નેરોગેજ ટ્રેન બંધ કરાઈ હતી અને હાલ કોરોનાનું સંક્રમણ ઓછું થતાં પ્રવાસીઓ માટે ફરી નેરોગેજ ટ્રેન શરૂ કરવામાં આવી છે। આ સાથે જ વિસ્ટા ડોમ કોચનું ભાડું 560 રૂપિયા નક્કી કરાયું છે, જ્યારે કે નોર્મલ કોચનું ભાડું 15-40 રૂપિયા સુધીનું રહેશે। આ ટ્રેન એક એસી કોચ સાથે કુલ 5 કોચ સાથે દોડતી રહેશે અને જે દરરોજ સવારે 10-20 કલાકે બિલીમોરાથી ઉપડી અને 1-20 કલાકે વઘઈ પહોંચશે। ઉલ્લેખનીય છે કે વિસ્ટાડોમ કોચનું એડવાન્સ બુકિંગ ઓનલાઈન તેમજ સ્ટેશન પરથી પણ કરી શકાશે। અમદાવાદમાં ઘરમાં દારૂવાળા પાણીને લઈને ખુલાસો, પાણીના ટાંકાની બાજુમાં જ દારૂનો અડ્ડો છે। દારૂની ભઠ્ઠીમાંથી નીકળતો નકામો પદાર્થ પાણીમાં ભળે છે, ઘણીવાર દારૂ પણ પાણીમાં ભેળવાય છે। સરખેજના 400 ઘરોની લોકોને મુશ્કેલી છે તો નળમાં દારૂવાળું પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।
લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે, ખાસ કરીને નાના બાળકોને નુકસાન કરી રહ્યું છે આ પાણી। तो दारूनी भट्टी माथी निकळतो नकामो जे पदार्थ छे ते पाणीमां भळे छे ने जोई लो कया प्रकारनुं आ पाणी छे। गटरमांथी निकळतुं होय तेवुं आ गंदुं पाणी देखाई रह्युं छे ने आज पाणी पीवा माटे लोको मजबूर छे। न्यूज 18 गुजराती ज्यारे तेमना पासे पहोंची त्यारे तेओए तेनी हकीकत अमारी समक्ष तेओ रजू करी हती के दारूना अड्डा चाले छे, नकामो पदार्थ पाणीनी अंदर भळे छे अने त्यारबाद ए पाणी लोकोए ना छूटके पीवुं पड़े छे। तो आ दृश्यो आप जोई रहा छो ज्यारे न्यूज 18 गुजराती पहोंच्यु हतुं ग्राउंड झीरो पर अने त्यारबाद त्यानी हकीकत अमे आपनी सामे लाव्या छे। कया दृश्यो छे ते आप समझी शको छो के त्यां रहेता लोकोनी हालत शुं थती हशे। तो अमदावाद शहेरना सरखेज विस्तारमां दारूवाळुं पाणी मळे छे, ज्यां दारूनी भट्ठी छे त्यां ज पाणीनो टांको छे। दारूनो बनेलो माल फरी पाछो टांकामां नाखे छे ने जेना कारणे विस्तारना 400 लोकोना घरमां आ गंदु पाणी आवे छे। जोईने चित्री चढ़े तेवुं आ गंदु पाणी आवे छे। दारू गाळेला पाणीने गटरमां नाखे छे अने पाइपमां दारूवाळुं पड़े छे पाणी। आ तो दारूवाळा पाणीना कारणे बाळकोमां बीमारी पण अत्यारे घर करी गई छे। कॉर्पोरेशनमां रजूआत करवा छतां पण कोई उकेल नथी। सवाल ए छे के कॉर्पोरेशन कंई सांभळवा माटे तैयार नथी। एक तरफ कहेवामां आवे छे के गुजरातमां दारू नथी मळी रह्यो, बीजी तरफ ज्यां दारू मळे छे त्यां ज पाणीनो टांको छे अने पाणीना टांकामां आ गंदा जे नकामो कचरो छे दारूनो તે નાખવામાં આવી રહ્યો છે। तो अंगे अपने सहयोगी साथे दीपिका साथे पण वात करवानो प्रयत्न करीशुं के आखरे हकीकत शुं सामे आवी छे। दृश्योमां जे देखाई रह्युं छे ते अने ग्राउंड हकीकत कया प्रकारनी छे त्यांना लोको साथे पण अमारा सहयोगीए चर्चा करी हती अने तेओए तेमनुं दुःख व्यक्त कर्युं हतुं। तो सरखेज विस्तार जेना दृश्यो दारूनी भट्ठीमांथी निकळता जे नकामा पदार्थ होय छे ते पाणीमां भेळववामां आवे छे। तो बे जग्याए अहींया बे रीते गुनो थई रह्यो छे। एक तो देशी दारू गाळवामां आवी रह्यो छे तेनी सामे केम कोई पगला नथी लेवाई रह्या अने बीजी तरफ ए ज दारूनो नकामो कचरो पाणीमां भेळववामां आवे छे। एटले लोकोना स्वास्थ्य साथे बन्ने रीते चेड़ा करवामां आवी रह्या छे। एक तो दारू वेचीने स्वास्थ्य साथे चेड़ा थई रह्या छे, दारू वेचवो गुनो छे तेने लईने पण, अने बीजी तरफ जे लोको आ गंदु पाणी पी रह्या छे ते लोकोना स्वास्थ्य साथे चेड़ा थई रह्या छे। केम कोई एक्शन लेवामां नथी आवतुं? लोकोए क्यां क्यां रजूआत करी छे ते पण आपणे पूछवानो प्रयत्न करीशुं। मारा सहयोगी ज्यारे जोड़ाशे तो तेमनी साथे विस्तारथी वातचीत करीशुं। तो जे पाणी गाळवामां आवी रह्युं छे ते आ गाळेलुं पाणी केटलुं गंदु छे ते आप समजी शको छो। नाना बाळको पण रोगनो भोग बनी रह्या छे, મોટેરાઓને પણ અનેક રીતે નુકસાન પહોંચી રહ્યું છે ને આ અંગે સીધી વાતચીત કરીશું। મારા સહયોગી દીપિકા આપની સાથે જોડાઈ ગયા છે અને તેઓએ જ ગ્રાઉન્ડ પર જઈને આ આખી હકીકત જાણી લોકો સાથે વાતચીત કરી હતી। જી દીપિકા, સંધ્યા, મારી પાછળનો જે આપ રૂમ જોઈ શકો છો આ એ જગ્યા છે કે જ્યાં દારૂની ભઠ્ઠી છે અને ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે અહીં પહોંચ્યું ત્યારે આ જગ્યા ઉપર પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે આ બંધ દરવાજો હતો તેને સ્થાનિકોએ તોડી નાખ્યો અને હવે જે દ્રશ્યો બતાવીશ એ ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે અહીં બની રહ્યો છે દારૂ એક્સક્લુઝિવ દ્રશ્યો। અને ખાસ અહીં લોકોની જે રોકકળ હતી એ હતી કે દારૂ અને પાણી મિક્સ થાય છે અને તેમને જો નળ ખોલે તો દારૂવાળું પાણી મળે છે। આ રિપોર્ટ અમે આવ્યા અહીં કોર્પોરેશનની વાત અમને હતું કે કોર્પોરેશનનું ક્યાંક મિલીભગત લાગી રહ્યું છે અથવા તો તંત્રની ક્યાંક ધ્યાનચૂક છે, એટલે પ્રદૂષિત પાણી મળતું હશે, પરંતુ ખરેખર આ લોકોનું જે પાણી છે તે દારૂવાળું પાણી છે અને જે કનેક્શન છે આ જગ્યા ઉપર છે। આપ જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં દારૂની ભઠ્ઠી છે અને આ જગ્યા પર દારૂ બને છે। ત્યારબાદ હું કેમેરા પર્સન હરીશ શર્માને કહીશ કે આ દારૂની જે જગ્યા છે તે બતાવ્યા બાદ હવે જ્યાંથી આ જે દારૂ બન્યો અને સપોઝ આજે દારૂ બન્યો છે તેનું જે કીટું નીકળે અથવા તો જે નકામો પદાર્થ નીકળે તો તેને પાણીનું કનેક્શન જ્યાં છે ત્યાં ભેળવી દેવામાં આવે છે। આ પ્રકારની જે દારૂની ભઠ્ઠી ચલાવે છે એ વ્યક્તિ અહીં આ ભાડાના મકાન ઉપર આ રીતે દારૂ છે
તે બનાવી રહી છે અને જે કીટુ જે નકામો પદાર્થ હોય તેને નાખી દે છે કનેક્શનમાં. પાણીનું કનેક્શન, દારૂ અને પાણીનું કનેક્શન કેવી રીતનું છે એ પણ આપને બતાવી દઉં. આ જગ્યા છે, આ મકાન છે, જે મકાન માલિક છે તે દારૂ બનાવે છે અને બાજુમાં તેની જગ્યા છે તેને ભારે રાખ્યું છે. જે કીટુ હોય તે આ જગ્યા ઉપર નાખે છે અને આ જગ્યા ઉપર જે કનેક્શન છે, જે પીવાનું પાણી છે તે લોકોને દારૂવાળું મળે છે. અહીંના લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું, પરંતુ દ્રશ્યો આપને બતાવવા ખૂબ જ જરૂરી છે. કારણ કે કેવી રીતે દારૂ અને પાણી બંને મિક્સ થાય છે તેનો એક્સક્લુઝિવ સનસનીખેજ રિપોર્ટ આપને બતાવી રહી છું. આપ જે મકાન, આલિશાન મકાન જોઈ રહ્યા છો, આ જે આલિશાન મકાન છે તેમાં રહેતા લોકો છે દારૂની ભઠ્ઠી ચલાવે છે. ન્યૂઝેરિંગ ગુજરાતીએ આ અહીંયા મકાનમાં રહેતા લોકો સાથે સંપર્ક કરવાનો પણ કોશિશ કરી, પરંતુ તમામ લોકો છે ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈ છે નહીં તેવી વાત સાથે તેઓ અંદર જતા રહ્યા છે. અને સાથે ઘરના તમામ બારી બારણા છે તેમાં ઉપર તેમણે પડદા લગાવી દીધા છે, રૂમાલ લગાવી દીધા છે, જેથી કરીને તેમના કોઈ પણ ચહેરા છે તે સમાચારમાં ન આવે. આ તમામ લોકો, મહિલાઓ, જે ગામની એકત્ર થયેલી મહિલાઓ, તેમની સાથે બધું એક વખત હું વાત કરીશ. બેન, પાણીનું કનેક્શન ને દારૂનું કનેક્શન કેવી રીતે, અહીંયા કેવી રીતે દારૂ પાણી મિક્સ થાય છે? દારૂનું પાણી કેવી રીતે ભઠ્ઠી બનાવે ને એ રીતે જે પાણી પીવાનું હોય ને એમાં મિક્સ થાય, બરાબર? એમાં મિક્સ થઈને આ લોકોની પાઇપમાં પાણી જાય છે, એટલે નકરો દારૂ અને નકરી જાજરૂની બાસ મારે. અહીંયા આ જગ્યા ઉપર જ થાય છે? આ જગ્યા પર અહીંયા અહીંયા થાય ને પછી આખા આખા ગામ આ કનેક્શન અહીંનું પાણીનું આમ જાય છે. પાણીમાં મેળો હોય છે પીવા વાળા નો તો ખબર, સવારે વેલા થી 6 વાગ્યા થી ચાલુ થઈ જાય, સાંજ સુધી મેળો જ હોય. ખબર હશે ને આ બધું આવતા લઈ જાય સાહેબ, જાતે બાગાડી આવે છે કોણ? હા, પોલીસ જાતે હપ્તો લેવા આવે છે અહીંયા. મારા આવે હા, પોલીસ જાતે હપ્તો ગાડી લઈને દિલ્હી રોજ હપ્તા લઈને જતી રહે પોલીસ. નકામો કચરો છે તે પાણીના ટાંકામાં ઠાલવવામાં આવે છે. જી બેન, હું 2 દિવસ પહેલા મારી પાસે ફરિયાદ આવી હતી કે ભાઈ પાણી ની અંદર વાસ આવે છે, એટલે મેં સેનવા વાસ ની અંદર સર્કિટ બોર્ડ ની અંદર સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થાનિક અમારા આસિસ્ટન્ટ એન્જિનિયર ને પણ સાથે રાખ્યા હતા અને જે જગ્યાએ આ પ્રકારના પાણીની ફરિયાદ હતી ત્યાંના સેમ્પલ પણ અમે જોયા હતા, એમાં દુર્ગંધ આવતી હતી, એ સાચી વાત છે. એટલે સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને એ જે ડ્રેનેજ લાઈનનું એક લીકેજ હતું એ લીકેજને રિપેર કરવામાં આવ્યું છે અને અત્યારે જે પાણીનો જથ્થો છે એ રાબેતા મુજબ થયો છે. અચ્છા, એટલે પાણી સારું આવી રહ્યું છે એવું આપના ધ્યાનમાં છે? જી, પરંતુ અમારા સહયોગી પહોંચ્યા છે, અમારા સહયોગી દીપિકા પણ કદાચ મને સાંભળી રહ્યા હશે. દીપિકા, કોર્પોરેટર તો કહી રહ્યા છે કે પાણી હવે સ્વસ્થ આવી રહ્યું છે. જયેશભાઈ, આપ જોડાયેલા રહેશો? સંધ્યા, બિલકુલ, મેં કોર્પોરેટરનો અવાજ સાંભળ્યો, કોર્પોરેટરનો અવાજ સાંભળ્યો. મેં તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશ કે પાણી, જો એમણે ડ્રેનેજ લાઈનની વાત હોય કે તેમણે સમારકામ કરાવી લીધું છે, ચલો માની લઈએ સમારકામ કરાવી લીધું છે, કારણ કે લોકોએ પણ મને કીધું, પણ આજે સવારે પણ એવું પાણી આવ્યું. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું ત્યારે આજે સવારે પણ તમને આવું પાણી મળ્યું હતું ને? રોજ દારૂ ગાળવામાં આવે છે, રોજ આવું પાણી આવે છે, સવારે છે, પાણી ગંદુ આવે છે, દારૂ ના અડ્ડા કેવી રીતે ચાલે છે ત્યાં? બેન, અમે જે તપાસ કરી એની અંદર ડ્રેનેજ લાઈન ની અંદર લીકેજ હતું, એ ડ્રેનેજ લાઈન નું લીકેજ રિપેર કરવામાં આવ્યું છે. મને જે એન્જિનિયર પાસેથી જે માહિતી મળી છે આજે સવારે કે એ લીકેજ ડ્રેનેજનું હતું, એ લીકેજ રિપેર કર્યું છે અને હવે જે પાણી આવે છે એ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું છે. પણ દારૂના અડ્ડા કેવી રીતે ચાલે છે એ અંગે તમે કોઈ એક્શન લીધું છે? ત્યાંની મહિલાઓ બિચારી ઘણી પરેશાન છે તેને લઈને પણ. બેન, દારૂના અડ્ડા નો વિષય મારી પાસે આવ્યો નથી ત્યાં કે ભાઈ ક્યાં ત્યાં ક્યાંય દારૂના અડ્ડા, કારણ કે આ. અચ્છા, તમને ફરિયાદ શું મળી હતી? કારણ કે અમારા સહયોગી ત્યાં પહોંચે ને અત્યારે તો અમે ત્યાંથી લાઈવ પણ કરી રહ્યા છીએ, મારા સહયોગી ત્યાં સીધા જ છે અને મહિલાઓ કઈ પણ રહી છે, આપે સાંભળ્યું પણ હશે કે રોજ દારૂ કાઢવામાં આવે છે ને જેના કારણે આ ગંદુ પાણી આવે છે, તો આપના સમક્ષ કઈ રીતે આ ફરિયાદ પહોંચી હતી અને કયા શબ્દોમાં પહોંચી હતી?
મને જે ફરિયાદ આવી હતી એ અમારે સેનવાવાસ છે સરખેજ વોર્ડની અંદર, ત્યાંથી હું ફોન આવ્યો હતો કે પાણી દુર્ગંધવાળું અને વાસવાળું આવે છે એટલે એ પી શકાતું નથી. એટલે આ મુદ્દો લોકોના સ્વાસ્થ્યને લઈને હતો એટલા માટે મેં રૂબરૂ મુલાકાત લીધી. લગભગ દસેક ઘરની અંદર અમે મુલાકાત લીધી સ્થાનિક અમારા કાર્યકર્તાઓ સાથે. તમને ત્યાં દારૂનો એક પણ અડ્ડો ના મળ્યો? મહિલાઓએ ના બતાવ્યું ત્યાં? નહીં 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 બેન, કારણ કે અમે તો દ્રશ્યો બતાવી રહ્યા છે. અમે જે જગ્યાએ ઘરે ઘરે ગયા હતા ત્યાંથી પાણીના સેમ્પલ લઈ અને એક્ચ્યુઅલી પાણી કેવું આવે છે, શું વાસ આવે છે એ માટેની તપાસ અમે કરી. જયેશભાઈ, મને આશ્ચર્ય થઈ રહ્યું છે કે તમે એમ કહી રહ્યા છો કે દારૂની કોઈ વાત જ નથી કરવામાં આવી પાણીને લઈને જ, કારણ કે અમે જ્યારે પહોંચ્યા ત્યારે અમને દારૂના અડ્ડા, દારૂ ગાળેલો અત્યારે કદાચ જો તમે ટીવી ઓન કરશો તો તમને એ દ્રશ્યો પણ દેખાશે, અને આપના સુધી એ ફરિયાદ નથી પહોંચી તેને લઈને કદાચ મને આશ્ચર્ય થઈ રહ્યું છે, અથવા તો કદાચ તમે બોલવા નથી ઈચ્છી રહ્યા. બેન, જો દારૂના અડ્ડા હોય તો એ તાત્કાલિક આપણે પોલીસને જાણ કરવી જોઈએ આ બાબતે. તમે જો દારૂના અડ્ડાની વાત કરી રહ્યા છો જી, તો આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને કેવું જોઈએ તરત? જનપ્રતિનિધિ તરીકે તમે પણ આ વાત મૂકી શકો છો, કદાચ જો તમે વિસ્તારમાં ગયા હોય, તમે ભલે તમે એમ કહી રહ્યા છો કે તમે નથી જોયા અથવા તો તમારા સુધી એ ફરિયાદ નથી પહોંચી, એ વાતને લઈને થોડું આશ્ચર્ય મને પણ થઈ રહ્યું છે અને જે સાંભળતા હશે તેમને પણ થતું હશે. એનીવેઝ, હવે પણ હજી પણ ત્યાંની મહિલાઓની એ જ ફરિયાદ છે કે પાણી ગંદુ આવે છે, તેને લઈને કોઈ ઉકેલ એ પ્રકારનો કે પર્મનન્ટ કોઈ ઉકેલ આવી શકે? ચોક્કસ આવી શકે બેન, એટલા માટે તો મેં એન્જિનિયર સાથે ત્યાં રાઉન્ડ લીધો. અમે દરેક જગ્યાએ લગભગ 10-15 ઘરોની અંદર જઈ અને પાણીની તપાસ કરી, અને બે દિવસ પહેલા જયારે મેં રાઉન્ડ લીધો ત્યારે મેં એમને કીધું કે ભાઈ તમે આટલી આટલી જગ્યા ઉપર ખોદકામ કરીને ચેક કરો કે ભાઈ આની અંદર કોઈ જગ્યાએથી ડ્રેનેજનું પાણી લીકેજ છે કે શું છે અને તેના કારણે આ પાણી ખરાબ આવી રહ્યું છે. એમણે તપાસ કરી અને એમને જે માલુમ પડ્યું એ પ્રમાણે મને આજે સવારે જ અમારા આશિષ એન્જિનિયરનો ફોન આવ્યો કે સાહેબ એ ડ્રેનેજ કનેક્શનનું લીકેજ હતું જેને રિપેર કરી દેવામાં આવ્યું છે. જી, પરંતુ હજી એ પ્રકારની તકલીફ છે. જયેશભાઈ, આશા રાખું છું કે ફરી એક વખત તમે ત્યાંની મુલાકાત લો અને હકીકત ફરી એક વખત જાણો, કારણ કે ન્યૂઝ 18 ને તો જાણી જ છે હકીકત, અને પોલીસ અધિકારીઓને પણ અમે કહી રહ્યા છે કે જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે આપની આંખો પર આ દ્રશ્યો કેમ નથી જોવા મળ્યા, આપની આંખે આ દ્રશ્યો તમે કેમ નથી જોયા તેને લઈને મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જયેશભાઈ, આપનો આભાર. દીપિકા આપણી સાથે જોડાયેલા છે. જી દીપિકા, કોર્પોરેટર કહી રહ્યા છે કે તેમને આ પ્રકારની કોઈ ફરિયાદ નથી મળી, એટલે દારૂને લઈને કોઈ ફરિયાદ નથી મળી, જ્યારે કે ન્યૂઝ 18 ના કેમેરામાં આપણે સીધું બતાવ્યું છે અને તમે સીધા ત્યાં જઈને દ્રશ્યો બતાવ્યા છે. દીપિકા, બિલકુલ, અને કેટલી બધી મહિલાઓ નાની બાળકીથી લઈને તમામ લોકો બસ એ જ કહે છે કે રોજે રોજ અહીં સાંજના સમયે જે લોકો છે તે એકત્ર થાય છે, અહીં જે પ્રકારે અસામાજિક તત્વો છે તે આવે છે અને સાથે ભઠ્ઠીઓ છે તેમાં છે. પોલીસ અધિકારીઓ પણ સંધ્યા અહીં પહોંચી ચૂક્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવીશ કે જ્યાં પોલીસ અધિકારીઓ છે, જ્યાં દારૂની ભઠ્ઠી જ્યાં બને છે ત્યાં પહોંચી ચૂક્યા છે, અને ખાસ કરીને પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ચૂકી છે, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતીએ અહીં દારૂની ભઠ્ઠી શોધી કાઢી અને ત્યારબાદ અહીં અધિકારીઓ છે તેઓ પહોંચ્યા છે. સરખેજ પોલીસની ટીમ અહીં પહોંચી છે અને સરખેજ પોલીસ છે અહીં દારૂની ભઠ્ઠીને લઈને ખાસ કરીને તપાસમાં આવી છે, જેથી કરીને ખાસ કરીને આ પ્રકારે જે દારૂ મળે છે, અમદાવાદમાં દારૂ મળે છે પોલીસને ખબર હતી કે નહીં, પરંતુ હવે અધિકારીઓ એક્શન મોડમાં આવી ચૂક્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં ખાસ કરીને તમામ નાગરિકો એ વાતમાં ડરતા હતા કે બેન મીડિયામાં તમે આપી રહ્યા છો પરંતુ તમે જતા રહેશો ત્યારે અમારું જે રેલી કરી છે તે મુશ્કેલ ભરી સ્થિતિમાં થઈ જશે, પરંતુ હવે જ્યારે પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીં તમામ લોકો છે. ખાસ કોઈ અધિકારી દેખાય છે એમાં? જો વાત થાય તો કરશો કે ગાડી આગળ ચાલી રહી છે? મુક્તિ અપાવો, કારણ કે ન માત્ર દારૂ જ્યાં બને છે ત્યાં સામાજિક તત્વોનો અડ્ડો પણ છે, એટલું જ નહીં પાણી છે, તે પાણીને કારણે અહીં તમામ લોકો છે તે ખાસ કરીને ત્રસ્ત બની ચૂક્યા છે. ત્યારે પોલીસ અધિકારીઓની એક ટીમ જે અહીં પહોંચી છે અને ત્યારબાદ હવે કાર્યવાહી કરશે. એક્શન મોડમાં પોલીસ પણ હવે આવી ચૂકી છે. જી સંધ્યા. જી જી, કોઈની સાથે વાતચીત થઈ શકે ત્યાં? કોણ આવ્યું છે ત્યાં પોલીસની ટીમમાંથી? સરખેજ પોલીસની ટીમ અહીં પહોંચી છે સંધ્યા, અને આપ જોઈ રહ્યા છો જે પ્રકારે અહીં દારૂનો અડ્ડો છે તેને જોવા માટે, અને સાથે આ જગ્યા ઉપર દારૂ બની રહ્યો છે, દારૂની ભઠ્ઠી છે. ઘણા બધા સ્થાનિકો તેમનો આક્ષેપ હતો કે પાણીમાં દારૂ મળે છે અને જે પીવાના પાણી છે તેમાં દારૂ મળે છે. પોલીસ અહીં આવી છે, પરંતુ તેમની સાથે વાતચીત કરતા પહેલા તેમની તપાસ અંદર કેવી રીતે કાર્યવાહી તેઓ કરશે, તમે આ જગ્યા ઉપર દારૂ મળી આવે છે કેવી રીતે હવે કાર્યવાહી કરશો? એ જેનો છે એના ઉપર કાયદેસર કાર્યવાહી થશે. બિલકુલ.
કહેવાય કે છાટા ઉડાડ્યા છે કે પોલીસ અહીં હપ્તા લઈ જાય છે, બે ટાઈમ પોલીસ આવે છે. ના, એવું કોઈ પોલીસની જાણમાં નથી. એ ખોટી વાત. દીપિકા, અત્યાર સુધી તમને ખબર નથી? ન્યૂઝ 18 પહોંચી પછી ખબર પડી. પૂછો પૂછો દીપિકા, સવાલ પૂછો. અત્યાર સુધી અમને ખબર ન હતી. બિલકુલ. તમને ક્યારે ખબર પડી? કારણ કે આ પહેલા ખબર હતી? ના, મેસેજ મળ્યો છે અત્યારે. અત્યારે મેસેજ મળ્યો છે. આ પહેલા ખબર હતી? ના, એવી કોઈ ખબર નથી. સંધ્યા, તમને જાણ નહોતી ને આનો દરવાજો આગળ તરફ પણ છે કે જ્યાં આપ જઈ શકો છો અને જ્યાંથી આપને દારૂની ભઠ્ઠી મળી આવશે. ન્યૂઝ 18 ગુજરાતીના એક્સક્લુઝિવ દ્રશ્યોને જ્યાં દારૂની ભઠ્ઠી મળી આવી છે, જેનાથી અમદાવાદના સરખેજ વિસ્તારના લોકો ત્રસ્ત છે અને અહીંથી જે દારૂ છે તે લોકોને વેચાતો હતો ત્યાં ટીમ પહોંચી છે. અને હવે સંધ્યા, પોલીસ છે એક્શન મોડમાં આવી ચૂકી છે. ત્યારે એ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં મેઇન ગેટ છે ત્યાંનું તાળું તોડવાનો પોલીસ છે તે પ્રયાસ કરી રહી છે. જી દીપિકા, સ્થાનિકો શું કહી રહ્યા છે? કેટલા સમયથી આ ભઠ્ઠીઓ ચાલતી હતી, પાણીનો મામલો સામે આવ્યો અને ત્યારબાદ રેલો દારૂની ભઠ્ઠી સુધી પહોંચ્યો હતો. ત્યાં સુધી કોઈને ના કોર્પોરેટરને ખબર હતી, ના પોલીસને ખબર હતી, અને જે ઇન્જિનિયર્સ ત્યાં પહોંચ્યા હતા પાણીની પાઇપલાઇન ઠીક કરીને ગયા, ત્યાં સુધી તેમને કંઈ જ ખબર ન હતી કે અહીંયા દારૂની અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આટલી દુર્ગંધ ત્યાં આવે છે. લોકો રોગના ભોગ બની રહ્યા છે. લોકો શું કહે છે? કેટલા સમયથી ચાલે છે આ ધંધો? કેટલા સમયથી ત્યાં ચાલે છે? બિલકુલ સંધ્યા, આ સ્થાનિકોની હિંમત કહેવાય ને સ્થાનિકોને બિરદાવવા જોઈએ. કારણ કે સ્થાનિકોએ આ વાત સામે લાવ્યા અને ત્યારબાદ હવે પોલીસ અને કોર્પોરેશન છે એક્શનમાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ આખો અહેવાલ બતાવ્યો અને ત્યારબાદ હવે પોલીસ ને તમામ લોકો એક્શનમાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો જે ઘણા સમયથી બંધ જે રૂમમાં બેસી રહ્યા છે મકાન માલિક, કે જેઓ દારૂની ભઠ્ઠી ચલાવે છે તે લોકો પણ હવે હજુ પણ પોલીસની કાર્યવાહીથી તેઓ હજુ પણ બહાર આવવા માટે તૈયાર નથી. ત્યારે આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા ખાસ કરીને અહીં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હું સ્થાનિકોને પણ પૂછવાનો પ્રયત્ન કરીશ, કેટલા સમયથી એ ભઠ્ઠી ચાલે છે બેન? વર્ષોથી ચાલે છે, પણ અહીંયાથી કોઈ બોલવા જાય તો આમ ગાળો દે એ બધું કરે. એટલે કોઈ પોલીસને ખબર હોય એટલા વર્ષોથી પોલીસ આવે છે, ડબ્બા આવે છે, ગાડી આવે છે, પણ એમનું કામ આ લોકોને સાચવીને જતા રહે. બીજા પબ્લિકનું કોઈ ત્યાં હજુ પણ આપ એક જ વાત સાંભળી રહ્યા છો કે પોલીસ આવે છે આ લોકોને સાચવીને જતા રહે છે અને ત્યારબાદ કેટલા વર્ષોથી આ ભઠ્ઠી ચાલે છે. ન્યૂઝ 18 ગુજરાતી, જ્યારે પીવાના પાણીની અંદર છેલ્લા એક મહિનાથી આ લોકોને પ્રદૂષિત પાણી મળ્યું ત્યારે આખી વાત છે એક્શનમાં આવી છે. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં પોલીસ દ્વારા હવે ધીમે ધીમે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અને સાથે કારણ કે દીપિકા, જેમને આપે પૂછ્યું કે એ લોકોને ખબર જ ન હતી, ત્યારે તેમના તરફથી એ જવાબ મળે છે કે ના, હમણાં જ ખબર પડી છે. ન્યૂઝ 18 ગુજરાતી ત્યાં પહોંચી જાય છે, દારૂના અડ્ડા બતાવે છે અને જે સ્થાનિકો કહી રહ્યા છે કે કેટલા સમયથી આ દારૂના અડ્ડા અહીંયા ચાલી રહ્યા છે. સવાલ એ છે કે શું કોઈ પોલીસને, પોલીસ અધિકારીને કોઈને કાને આ વાત જ ન પહોંચી? એ વાત જો કે ગળે પણ નથી ઉતરતી. બિલકુલ સંધ્યા, દીપિકા ક્યાંના દ્રશ્યો છે એ પણ જણાવશો? સંધ્યા, બિલકુલ સંધ્યા, ફરી એકવાર અમે રૂમની અંદર છીએ, હજુ પણ પોલીસ બહાર છે. બીજી તરફનો જે દરવાજો છે તેને તોડવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આ જગ્યા પર શ્વાસ પણ લેવા એવી પરિસ્થિતિ નથી. કારણ કે એટલી વાસ મારે છે, એટલી ગંદી જગ્યા છે કે જ્યાં દારૂ કેવી રીતે બને છે તે આપને અહીં બતાવી રહી છું કે જ્યાં એટલી ગંદી વાસ મારે છે ને આવી ગંદી વાસ લોકોને પીવાના પાણીમાં મળતી હતી. આ લોકો કેટલા સમયથી પરેશાન હશે વિચારી શકો એમ નથી. કારણ કે આ જગ્યા છે તે જગ્યા ઉપર ગોરખધંધા ચાલતા હતા. ઘણા લોકોએ ફરિયાદ કરી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીને ગઈકાલે એક ફોન આવ્યો અને અમે અહીં તપાસ માટે પહોંચ્યા કે ખરેખર આ લોકોની પરિસ્થિતિ શું છે, ખરેખર શું દારૂમાં પાણી મળી શકે. આ સવાલ સાથે જ્યારે અમે પહોંચ્યા ત્યારે ખરેખર અહીં દારૂમાંથી પાણીમાંથી દારૂ મળ્યો અને આ પરિસ્થિતિને જોતા ખરેખર તંત્રને આંખ ખોલવી ખૂબ જ જરૂરી બની ગઈ હતી. કોર્પોરેશન અને ખાસ કરીને કાઉન્સિલરે જણાવ્યું કે હા, આ જગ્યા ઉપર અમે તપાસ માટે આવ્યા હતા, પરંતુ મૂળ ના શોધી શક્યા કે મૂળ ક્યાંથી, કે આ મૂળ ક્યાંથી
દીપિકા કોણ છે વ્યક્તિ જે આ દારૂનો અડ્ડો ચલાવે છે, વર્ષોથી ચલાવે છે અને પોલીસને ખબર નથી? ન્યૂઝ 18 ગુજરાતીને ખબર પડે છે, પોલીસને નથી ખબર પડતી. છેલ્લા 2 કલાકથી ન્યૂઝ 18 ગુજરાતી અને હું દાદ આપીશ અમારા મહિલા રિપોર્ટર દીપિકાને કે તેઓ આ જગ્યા પર પહોંચે છે અને કઈ રીતે આખું આ સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવે છે. કારણ કે ભલભલા ડરી જતા હોય છે આ રીતે જ્યાં દારૂના અડ્ડા ચાલતા હોય છે અને એક મહિલા તરીકે, એક મહિલા રિપોર્ટર તરીકે જ્યારે મારા સહયોગી ત્યાં પહોંચે છે અને આખા દ્રશ્યો આપની સામે લાવે છે, આ વાતને પણ અમે દાદ આપી રહ્યા છે અને લોકોએ સમજવા જેવું છે, પોલીસે ખાસ સમજવા જેવું છે કે કેમ એ લોકો સુધી આ વાત ન પહોંચી કે પછી એ વાત પહોંચેલી હતી અને મિલીભગતથી આ બધું ચાલતું હતું. દીપિકા બિલકુલ બિલકુલ, કારણ કે આ પ્રકારે જો ભઠ્ઠી છે, ભઠ્ઠી ચાલતી હોય અને તેમાં પણ સ્થાનિક મહિલાઓનો એવો હોય વાત હોય, ઘણા બધી મહિલાઓ એ વાત કરતી હોય કે બેન અહીંયા અસામાજિક તત્વોનો ત્રાસ છે, તમે તો જતા રહેશો પરંતુ અમારી બેન દીકરીઓને કંઈ કરશે, તો આ સવાલ સાથે મને પણ એક ફરજ, મને એમ થયું કે આ લોકો શા માટે આવી જિંદગી જીવે, એક દારૂને કારણે આ લોકોની જિંદગી કેમ આવી, પાણી મળે આવે છે, અસામાજિક તત્વોનો આટલો ત્રાસ છે છતાં પોલીસની નજર કેમ નથી? જી દીપિકા, આપણે આપણે થોડો શ્વાસ લેવાની, અમે અત્યારે થોડો સમય આપી રહ્યા છે કારણ કે સતત આપ અહીંયા જોડાયેલા છો, એક બ્રેક માટે અત્યારે આપણે રોકાઈ રહ્યા છે અને બ્રેક બાદ ફરીથી મારા સહયોગી જણા આપની સાથે આવશે અને આ જ મુદ્દા સાથે અમે ફરી એક વખત વાતચીત કરવાના છે કે કઈ રીતે અમદાવાદમાં દારૂના અડ્ડા ધમધમે છે અને અમારા એક મહિલા રિપોર્ટર જાંબાઝ રિપોર્ટર કઈ રીતે ત્યાં પહોંચે છે અને આખી હકીકત તમારી સામે લાવે છે એક નાનકડા બ્રેક બાદ. નમસ્કાર, અત્યાર સુધી તમામ ખાસ સમાચારો સાથે હું છું જરણા. આપને જણાવી દઈએ, અમદાવાદમાં ઘરમાં દારૂવાળા પાણીને લઈને જે ન્યૂઝ 18 ગુજરાતીએ મુહિમ શરૂ કરી હતી તે રંગ લાવી છે. અહીં ઘણીવાર દારૂ પણ પાણીમાં ભેળવાય છે તેવી મહિલાઓએ ફરિયાદ કરી હતી. નળમાં દારૂવાળું પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, ત્યારે પાણીના ટાંકાની બાજુમાં જ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો. દારૂની ભઠ્ઠીમાંથી નીકળતો નકામો પદાર્થ પાણીમાં ભળે છે, ઘણીવાર દારૂ પણ પાણીમાં ભેળવાય છે. સરખેજના 400 ઘરોની લોકોને મુશ્કેલી પડી રહી હતી. નળમાં દારૂવાળું પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ અંગે તેઓ એ પણ જણાવ્યું કે પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવે છે પરંતુ પોલીસ હપ્તા ખાય છે અને તેમની કાર્યવાહી નથી કરતી. આ અંગે વધુ માહિતી સંવાદદાતા દીપિકા ખુમાણ આપી રહ્યા છે. દીપિકા, દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની તસવીરો સામે આવી હતી, મહિલાઓના પણ ઘણા આક્ષેપો હતા, જાણવા માંગે છે કોઈ કાર્યવાહી હાલ ત્યાં કરવામાં આવી છે કે નહીં? બિલકુલ, હા બિલકુલ જાણા, અહીં પોલીસ તો પહોંચી ચૂકી છે. બે બાજુના જે દરવાજા જે ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા આપણે, તે સ્થાનિકો દ્વારા પણ અહીં પ્રયત્ન કરવામાં આવ્યો અને એક બાજુનો દરવાજો ખુલી ચૂક્યો હતો, પરંતુ હવે બંને બાજુના દરવાજા ખુલી ચૂક્યા છે અને સરખેજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, ગુનો દાખલ કરવામાં આવશે. અહીં જગ્યા કોની છે, મકાન માલિક કોણ છે, તે તમામ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા ખાસ મને એ નિવેદન આપવામાં આવ્યું કે તેમને આ જગ્યા વિશે જાણ નહોતી, પરંતુ મહિલાઓ તો એવું કહે છે કે છેલ્લા ઘણા સમયથી વર્ષો વર્ષ. બિલકુલ, આપણે અટકાવવા માંગે છું. આપણી સાથે પ્રેમસુખભાઈ ડેલુ જોડાઈ ગયા છે, ઝોન 7 ના ડીસીપી, તેમની સાથે વાત કરીશું. પ્રેમસુખભાઈજી, સૌથી પહેલા સર આપ જણાવો કે આ જે દારૂના અડ્ડા ઝડપાયા છે તે લોકોનો આક્ષેપ છે કે પોલીસ હપ્તા ખાઈને કોઈ કાર્યવાહી નથી કરતી? બેન, સબસે પહેલે તો મેરે આપકો નમસ્તે, ઓર મેં રેગ્યુલર હે બેન ઇસ ચીઝ કો હમે મોનિટરિંગ કરતે હૈ ઓર માનનીય સીપી સર, સેક્ટર સર ઓર સભી કે નિર્દેશ અનુસાર હમે રેગ્યુલર કાર્યવાહી વહાં પર કર રહે હૈ ઓર હમારી જો લોકલ એલસીબી હૈ ઉસકે માધ્યમ સે ભી મેને કઈ બાર વહાં પર રેડ કરવાઈ હૈ. મેં ખુદ કઈ બાર ગયા હું और निश्चित रूप से यदि कहीं पर ऐसी कोई चीज सामने आई है तो हम और अच्छे से है वो उस जगह पर कार्रवाई करेंगे और ये सब चीजें बिल्कुल हम है वो उसको नहीं चलने देंगे. जी सर, ये चीज जो वहां के रहीश है वो उनसे हाँ. भी जानने मिली है, उन्होंने कहा था कि यहाँ पर जो लोग बुटलेगर हैं उनको अगर बोला जाए या कहा जाए कि इसके बारे में हम पुलिस को जानकारी देंगे या फिर कंप्लेन रजिस्टर करवाएंगे, तब जो बुटलेगर्स हैं उनके द्वारा किया जा कहा जा रहा है इनको कि पुलिस हमसे पैसे ले रही है और वो कुछ नहीं बिगाड़ सकती, क्या ये बात सच मान ले? ना बहन, ऐसा बिल्कुल नहीं है और यदि ऐसा कहीं पर कोई भी पुलिस वाले की ऐसी इसके अंदर संडोवनी आती है तो हम निश्चित रूप से उसके ऊपर मैं कार्रवाई करूंगा और मैं खुद है वो पर्सनली इस सब चीज को है वो मैं मॉनिटर कर रहा हूं और इसको पर्सनली सभी जगह मैं है वो देख रहा हूं और पर्सनली जाके और एसीपी के माध्यम से और मैं खुद जाके मैंने खुद ने भी है वो 2-3 बार वहां पर रेड की है तो ये सब जगह पर
फिर भी यदि कोई भी पुलिस वाले की इसके अंदर भागीदार है वो संडोवणी आती है तो हम उसके ऊपर कड़क से कड़क कार्रवाई करें। बिल्कुल गुजराती में आपणे कंटिन्यू करीशुं सर। जे प्रकारे अत्यारे परिस्थिति छे अने जे रीते न्यूज 18 गुजराती त्यां पहोंच्युं अने दारूनो अड्डो झड़पायो छे तो सवाल अहीं ए पण थाय पोलीसी कामगीरी पर के जो मीडिया त्यां पहोंची शकतुं होय, स्थानिको मीडियाने रजूआत करी शकता होय तो पोलीसने आगे केम जाण नहोती? बेन निश्चित रूप से है वो मेरा मैंने खुद में है वो पर्सनली सभी जगह पर मेरे नंबर है वो सर्कुलेट किया है। कोई भी व्यक्ति कभी भी मुझे खुद को है वो कॉल कर सकता है और मैं तो खुद सामने से भी लोगों से हम पूछते हैं कि भाई इस प्रकार से कहीं पर कोई भी गैर कायदे सर जो गतिविधि चलती है उसके लिए, और मैं मीडिया से भी आप लोगों से भी मैं अनुरोध करूंगा आपको भी कहीं पर किसी भी प्रकार की गैर कायदे सर कोई चीज चलती हुई दिखती है तो आप हमें बताइए, हम निश्चित रूप से उसके ऊपर है वो कार्रवाई करेंगे और बिल्कुल जो गैर कायदे सर चीज है उनको हम नहीं चलने देंगे। जी बिल्कुल आभार सर। तो प्रेमसुख भाई रेलू हमारी साथ जोड़ाया था जोन 7 ना डीसीपी, તેમનું કહેવું છે કે આ ઘટનાસ્થળ પર ઘણીવાર રેડ પાડવામાં આવી છે, જો કે સ્થાનિકોનું તો એ જ કહેવું છે કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને બુટલેગર્સનું પણ તેમને એ જ કહેવું હતું કે પોલીસ પણ તેમનું કંઈ નહીં બગાડી શકે। જો કે અત્યારે જે તસવીરો બતાવી રહ્યા છે જે દારૂની ભઠ્ઠી આ ઘરમાં ધમધમી રહી હતી તે ભઠ્ઠીનો હાલ તો નાશ કરવામાં આવ્યો છે, અહીં પોલીસની એક ટીમ પહોંચી ચૂકી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે અત્યારે જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે હજુ પણ આગળના સમયમાં યથાવત રાખવામાં આવે, જેના કારણે લોકોને જે મુશ્કેલી પડી રહી છે તેનો અંત આવે। છેલ્લા કેટલાય સમયથી લોકો કહે છે કે તેમને પીવાના પાણીમાં પણ દારૂની ગંધ આવી રહી છે। અને હવે જોઈએ સમાચાર।